We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello students, we are going to study hydraulic jump, which is a part of open channel flow. So what is a hydraulic jump? Hydraulic jump is defined as the rise of water level. It is the rise of water level which takes place due to the transformation of the unstable shooting flow to the stable streaming flow. Means सुपरक्रिटिकल थी क्रिटिकल सब क्रिटिकल में जरे ट्रांसफॉर्मेशन थाय जे डेप्थ ऑफ फ्लो चेंजिस अब्रप्टली ओवर द लेंथ के जरे डेप्थ चेंज थाय जे डेप्थ के सुपरक्रिटिकल टू सब क्रिटिकल सुपरक्रिटिकल एटले शू जे डेप्थ ए जरे बहुज ओछी छे आपणे फिगर चेक करिए के अहीं आगळ रेक्टेंगुलर चेनल जे जेमां डेप्थ ऑफ फ्लो इज डीवन विच इज वेरी मच लेस બરોબર એના કમ્પેરિઝનમાં ડેપ્થ ઓફ ફ્લો અહીંયા ડી ટુ સેક્શન ટુ ટુમાં બહુ વધારે છે વિચ ઇઝ વેરી મચ હાઈ જ્યારે સુપરક્રિટિકલ ફ્લો એટલે કે ડેપ્થ એકદમ લો છે બરાબર એટલે કે શું કહેવા માગે છે જ્યારે આપણી એનર્જી કર્વ આપણે જોઈ ગયા હતા એનર્જી કર્વમાં શું કીધું હતું આપણી પાસે આ એનર્જી કર્વનો ગ્રાફ છે આ રહ્યો એચ વન શું છે ડેપ્થ ઓફ ફ્લો વિચ ઇઝ અ લેસ ધેન ક્રિટિકલ ડેપ્થ એટલે કે શું છે આ કન્ડિશનમાં સુપર ક્રિટિકલ છે આ કન્ડિશન શું છે સુપર ક્રિટિકલ છે એટલે એ ફિગર જે બતાવવા આપણને માગે છે આ વસ્તુ એ જ છે ડેપ્થ ઓફ ફ્લો વિચ ઇઝ વેરી મચ લેસ એટલે કે સુપર ક્રિટિકલ ફ્લો છે જેમાંથી ટ્રાન્સફોર્મેશન થાય છે સબ ક્રિટિકલ ફ્લોમાં એટલે કે ફ્રોસ્ટ નંબર એ ગ્રેટર દેન વન છે જે ચેન્જ થાય છે ફ્રોસ્ટ નંબર ઇઝ લેસ દેન વન ત્યારે શું ક્રિએટ થાય છે હાઇડ્રોલિક જમ્પ ત્યારે હાઇડ્રોલિક જમ્પ ક્રિએટ થાય છે અને જ્યારે હાઇડ્રોલિક જમ્પ ક્રિએટ થાય ત્યારે શું થાય છે એનર્જી લોસ થવાની છે બરાબર સિમ્પલ વસ્તુ છે એટલે એનર્જી લોસ કેમ થાય છે ડ્યુ ટુ ફોર્મેશન ઓફ એડી કરંટ એન્ડ ટર્બ્યુલન્સ ફ્લો બરાબર સમજી ગયા આ ફિગર છે આપણી પાસે એક ડેમ સાઇડ છે ડેમ સાઇડની આ સાઇડ જે વોટર સ્ટોર થયું છે જેને અપસ્ટ્રીમ સાઇડ કહેવાશે અને બીજી સાઇડ જે છે ડાઉનસ્ટ્રીમ સાઇડ છે જ્યારે વોટર અહીંયા સ્ટોર થાય છે એના કારણે એનર્જી પણ સ્ટોર થાય છે વોટરની જ્યારે આ વોટર આપણે રિલીઝ કરીશું ગેટ ઓપન કરીશું વોટર રિલીઝ થાય છે ત્યારે શું થશે વોટર ડેપ્થ ઓફ ફ્લો જો આ જ ડેપ્થ સુધી એ કન્ટિન્યુ થવાનું છે તો શું થશે કે બહુ બધી એનર્જી લઈને જશે એનાથી શું થશે ડાઉનસ્ટ્રીમ સાઈડમાં ડેમેજ થવાનું ચાન્સીસ વધી જશે સો એ પ્રિવેન્ટ કરવા માટે આપણે હાઇડ્રોલિક જમ્પ ક્રિએટ કરીએ છીએ આજે ડેપ્થ ઓફ ફ્લો અહીંયા જેટલી અચીવ થઈ છે એનાથી આપણે વધારે ડેપ્થ ઓફ ફ્લો લેવા લાવી આપણે હાઇડ્રોલિક જમ્પ ક્રિએટ કરીએ છીએ જેનાથી શું થશે કે એનર્જી આપણી જે પણ છે એ બધી ડિસિપેટ થઈ જશે એક્સ્ટ્રા જે એનર્જી સ્ટોર થઈ છે જે ડિસિપેટ થઈ જશે જેનાથી ડાઉનસ્ટ્રીમ સાઈડમાં આપણે સ્કોરિંગ એક્શન્સ છે એ આપણે પ્રિવેન્ટ કરી શકીશું બરાબર યુઝિસ ઓફ હાઇડ્રોલિક જમ્પ જે મેં વાત કરીએ ઇટ ઇઝ યુઝ ટુ ડિસિપેટ ઓર ડિસ્ટ્રોય ધ સરપ્લસ એનર્જી બરાબર ટુ પ્રિવેન્ટ ડેમેજ કંટ્રોલ ટુ ધ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સ સેકન્ડ એ શું છે ઇટ મે બી યુઝ ફોર મિક્સિંગ ઓફ સર્ટન કેમિકલ્સ લાઇક ઇન કેસ ઓફ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ એન્ડ ઇટ ઓલ્સો યુઝડ એઝ અ ડિસ્ચાર્જ મેઝરિંગ ડિવાઇસીસ ફરીથી એ જ ફિગર છે આપણી પાસે ડેમ સાઈડ છે ડેમની આ સાઈડ અપસ્ટ્રીમ સાઈડ વોટર સ્ટોર થયું છે આપણે આપણે સ્લોઈસ ગેટ એને ઓપન કરીશું તો શું થશે વોટર ફ્લો થશે ડેપ્થ ઓફ ફ્લો જો અહીંયા કેટલો છે એકદમ ઓછો છે એટલે કે સુપર ક્રિટિકલ ફ્લો છે જે કન્વર્ટ થાય છે સબ ક્રિટિકલ ફ્લોમાં એટલે કે ડેપ્થ ઓફ ફ્લો અબ્રપ્ટલી ચેન્જ થાય છે સડનલી ચેન્જ થાય છે ગ્રેજ્યુઅલી ચેન્જ થતી નથી સડનલી ચેન્જ થાય છે અને એટલે હાઇડ્રોલિક જમ્પ ક્રિએટ થાય છે એટલે આપણી પાસે આ નોટ્સ ફરીથી આપણે ઓપન કરીએ આપણી પાસે શું છે
क्लासिफिकेशन ऑफ ओपन चैनल फ्लो स्टेडी एंड स्टेडी यूनिफॉर्म नॉन यूनिफॉर्म नॉन यूनिफॉर्म की अंदर अपनी पास बे टाइप है रेपिडली वेरिड फ्लो एंड ग्रेजुअली वेरिड फ्लो RVF GVF तो हाइड्रोलिक जम शू है RVF रेपिडली वेरिड फ्लो अब्रप्टली चेन्ज थे इन आगे डेप्थ ऑफ फ्लो जो सुपरक्रिटिकल है येन्ज थी सीधू सबक्रिटिकल में थाय क्लासिफिकेशन बेस्ड ऑन द फ्रॉड्स नंबर 1 to 1.7 तो अंड्यूलर ए बी सी डी ई अंड्यूलर जम्प वीक जम्प ऑसिलेटिंग जम्प स्टेडी जम्प एंड स्ट्रॉन्ग जम्प हमें बेस्ड ऑन द एनर्जी डिसिपेशन के पर्सेंटेज एनर्जी डिसिपेट थाय बेस्ड पर क्लासिफिकेशन आप बराबर एप्लिकेशन क्या एप्लाय थाय हाइड्रोलिक जम्प आप क्या यूज करवा रियल लाइफ में तो यूजुअली हाइड्रोलिक जम्प रिवर्स इज द फ्लो ऑफ वॉटर आ फिगर आप फ्लो ऑफ वॉटर रिवर्स करे जो आप यूज कर क्या टू मिक्स द केमिकल्स फॉर द वॉटर प्योरिफिकेशन बराबर फरी रही पी डेम साइड पर अपने डाउनस्ट्रीम साइड में वॉटर लेवल राइज थाय यूज कर इरिगेशन पर्पज मैं बराबर हाइड्रोलिक जम्प यूज टू रिमूव द एर फ्रॉम द वॉटर सप्लाय एंड स्वीवेज लाइन टू प्रिवेंट द एर लॉकिंग एंड मेन जो मैं बात की स्कोरिंग एक्शन प्रिवेंट करवा डाउनस्ट्रीम साइड में जेना डेम स्ट्रक्चर डेमेज आप कंट्रोल कर सकिए लोकेशन क्या है बिलो द कंट्रोल स्ट्रक्चर्स लाइक वेर स्लॉइस आर यूज इन द चेनल वेन द ऑब्स्ट्रक्शन फाउंड इन द चेनल वेन द शार्प चेन्ज इन द चेनल स्लोप एट कि चेनल स्लोप आटलो जो हो अचानक चेन्ज आते स्लोप आम जाइ रो अचानक स्लोप चेन्ज आए मतलब एकदम स्टीप थी जाए तो ये केस में आप हाइड्रोलिक जम्प प्रोवाइड करीशू एंड एट द टो ऑफ द स्पिलवे डेम बराबर इफेक्ट ऑफ हाइड्रोलिक जम्प जी हमें सुधी बात करिए कई कई इफेक्ट है तो एक्चुअली शू एनर्जी डिसिपेट रहे जो वॉटर स्टोर वॉटर में एनर्जी स्टोर थी जाए जी सरप्लस एनर्जी आप डिस्ट्रॉय करे बराबर પછી જે આપણે એડિસ ક્રિએટ થાય છે રિવર્સ ફ્લો ક્રિએટ થાય છે સેમ વસ્તુ એ છે હવે શું ફાઇન્ડ કરવાનું છે હાઇટ ઓફ હાઇડ્રોલિક જમ્પ હાઇટ ઓફ હાઇડ્રોલિક જમ્પ મીન્સ આ ફિગર આપણે ફરીથી જોઈએ આ D1 જે સ્ટાર્ટિંગમાં ડેપ્થ D1 છે અને એન્ડમાં ડેપ્થ D2 થઈ જાય છે એટલે કે શું છે D2 માઇનસ D1 આપણે કરીશું તો આપણને હાઇટ ઓફ હાઇડ્રોલિક જમ્પ મળી જશે સેમ વસ્તુ છે હાઇટ ઓફ હાઇડ્રોલિક જમ્પ D2 માઇનસ D1 અહીંયા શું લખ્યું છે Y2 માઇનસ Y1 અહીંયા ફંડામેન્ટલ ક્લિયર કરવાનો છે નોટેશન આપણે કોઈ પણ યુઝ કરી શકીએ D એટલે શું છે ડેપ્થ જનરલી ડેપ્થને આપણે D વડે ડિનોટ કરીએ છીએ અહીંયા આગળ વાય અને વાય કેમ યુઝ કર્યા છે Y2 Y1 વાય મીન્સ ડેપ્થ ઓફ ફ્લો ફોર ઇન કેસ ઓફ ઓપન ચેનલ ફ્લો જ્યારે આપણે ઓપન ચેનલ ફ્લોની વાત કરીએ ત્યારે આપણે ડેપ્થને વાય વડે ડિનોટ કરીએ છીએ અને ઇસ્પેશિયલી ફોર ધ ગ્રેજ્યુઅલી વેરિડ ફ્લો અત્યારે આપણે રેપિડલી વેરિડ ફ્લોની વાત કરીએ છીએ RK બંસલમાં પણ ડેપ્થ ઓફ ફ્લોને આપણે D વડે ડિનોટ કર્યું છે બરાબર એનું એક્સપ્રેશન ફાઇન્ડ કરવા માટેનું આ ડેરિવેશન છે આપણે ઇક્વેશન યાદ રાખવાનું છે આ રહ્યું D2 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 16.27 આ ઇક્વેશન યાદ રાખવાનું છે એક્ઝામ્પલ સોલ્યુશન માટે D2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ D1 બાય 2 પ્લસ અંડર રૂટ ઓફ D1 સ્ક્વેર બાય 4 પ્લસ 2Q સ્ક્વેર બાય GD1 D2 શું છે હાયર ડેપ્થ ઓલવેઝ રિમેમ્બર D2 ઇઝ હાયર ડેપ્થ D1 ઇઝ અ લોઅર ડેપ્થ બરાબર એક્ઝામ્પલની અંદર આપણને બે ડેપ્થ આપી હોય તો એમાં લોઅર ડેપ્થને D1 લેવાની હાયર ડેપ્થને D2 લેવાની સ્મોલ ક્યુ શું છે ફ્લો પર યુનિટ વિડ્થ રેટ ઓફ ફ્લો પર યુનિટ વિડ્થ સ્મોલ ક્યુ છે બરાબર એટલે આપણે આમાંથી આ બધું આપણને વેલ્યુ આપીએ છીએ તો આપણને આન્સર મળશે D2 માઇનસ D1 વિચ ઇઝ અ ડેપ્થ ઓફ હાઇડ્રોલિક જમ્પ ઓર હાઇટ ઓફ હાઇડ્રોલિક જમ્પ હવે એનર્જી લોસ થાય છે એનું ઇક્વેશન શું છે આપણે યાદ રાખવાનું છે HL લોસ ઓફ હેડ D2 હાઇડ્રોલિક જમ્પ ઇઝ ઇક્વલ ટુ D2 માઇનસ D1 હોલ રેસ ટુ 3 ડિવાઇડેડ બાય 4 D1 D2 ઇક્વેશન નંબર 16.30 આ ઇક્વેશન પણ આપણે યાદ રાખવાનું છે હવે શું છે ફરીથી ડેપ્થ ઓફ હાઇડ્રોલિક જમ્પ ઇન ટર્મ્સ ઓફ અપસ્ટ્રીમ ફ્રાઉડ નંબર આ સેના કન્ટેક્સમાં હતું ડિસ્ચાર્જ પર યુનિટ વિડ્થના કન્ટેક્સમાં હતું હવે આપણે હાઇડ્રોલિક જમ્પ ફ્રાઉડ્સ નંબરના કન્ટેક્સમાં આપણે ઇક્વેશન શું આવે છે તો આ યાદ રાખવાનું છે D2 ઇઝ ઇક્વલ ટુ 16.31 યાદ રાખવાનું છે D2 ઇઝ ઇક્વલ ટુ D1 બાય 2 કોમન કાઢ્યા છે એટલે અંદર શું વધશે અંદર બ્રેકેટમાં અંડર રૂટ ઓફ 1 પ્લસ 8
एफ ई स्क्वेर माइनस वन जे ब्रेकेटनी स्क्वेर रूटनी आउटसाइड जे ए याद रखवानुं जे माइनस वन शू जे स्क्वेर रूटनी बहार जे डी टू इज इक्वल टू डी वन बाय टू कॉमन इन टू अंडर रूट ऑफ वन प्लस एट एफ ई स्क्वेर अहीं एफ ई वन एटला माटे छे के कंईक अपस्ट्रीम साइडनो फ्रॉड्स नंबर छे डाउनस्ट्रीम साइडनो फ्रॉड्स नंबर नथी અહીંયા શું લખ્યું છે ઇન ટર્મ્સ ઓફ અપસ્ટ્રીમ સાઇડ ઓફ ફ્રોડ્સ નંબર એટલે કે એફ ઈ વન અને એફ ઈ ટુ બે ચેન્જ થાય છે આ ફિગર આપણે અહીંયા જોઈએ અહીંયા પણ એવી રીતે લખ્યું છે એફ ઈ વન અને એફ ઈ ટુ અહીંયા એફ આર લખ્યું છે એફ આર કહો એફ ઈ કહો બધી વસ્તુ એક જ છે અહીંયા એફ ઈ વન એફ ઈ ટુ અહીંયા શું છે ઇન ટર્મ્સ ઓફ અપસ્ટ્રીમ ફ્રોડ્સ નંબર બરાબર એટલે કે એફ ઈ વન થઈ ગયો એટલે ઇક્વેશન શું બનશે ડી ટુ ઇઝ ઇક્વલ ટુ ડી વન બાય ટુ ઇન ટુ અંડર રૂટ ઓફ વન પ્લસ એટ એફ ઈ સ્ક્વેર માઇનસ વન બરાબર ખબર પડી ગઈ આટલી વસ્તુ એટલે ઇક્વેશન અહીંયા પણ એ જ લખ્યું છે વાય ટુ અહીંયા ડી મેં ફરી કીધું તમને વાય યુઝ કરો કે ડી યુઝ કરો કોઈ ફરક પડતો નથી પણ કોઈ પણ એક વસ્તુ પકડી રાખવાનું તમે ડી યુઝ કરો છો તો આખા ચેપ્ટરમાં તમે ડી યુઝ કરો વાય યુઝ ના કરશો બરાબર કારણ કે આમાં કેવું છે વાય પણ યુઝ થાય છે વાય સેમાં જ્યારે ગ્રેજ્યુઅલી વેલ્યુ ફ્લો હોય એટલે આ બે વસ્તુ એ લોકોએ ડિફરન્સ કરી નાખ્યો છે કે આપણને ઇઝીલી ખબર પડે કે ભાઈ રેપિડલી વેલ્યુ ફ્લો હોય તો આપણે ડી યુઝ કરીએ અને ગ્રેજ્યુઅલી વેલ્યુ ફ્લો હોય તો વાય યુઝ કરીએ શું લખ્યું છે લેન્થ ઓફ હાઇડ્રોલિક જમ્પ એ શું છે જનરલી 5 ટુ 7 ટાઈમ્સ ઓફ ઇટ્સ હાઇટ જે આપણને હાઇટ મળવાની છે ડી ટુ માઇનસ ડી વન એને 5 ટુ 7 ટાઈમ્સ આપણે કરીએ એટલે આપણને લેન્થ મળી જાય કે કેટલું લેન્થ કેટલી રહેવાની છે બરાબર સેમ વસ્તુ એ અહીંયા લખેલી જ છે બે લાઇનની અંદર લેન્થ ઓફ હાઇડ્રોલિક જમ્પ વિચ ઇઝ ઇક્વલ ટુ ધ 5 ટુ 7 ટાઈમ્સ બરાબર તો અહીંયા શું લખ્યું છે અપ્રોક્સિમેટલી આપણે 6 ટાઈમ્સ કરી લીધી છે બરાબર હવે નેક્સ્ટ છે આપણી પાસે એનર્જી લોસ જે આપણે એનર્જી લોસની વાત કરીએ એ જ વસ્તુ છે વાય ટુ માઇનસ વાય વન રેઝ ટુ ક્યુબ ડિવાઈડ બાય ફોર વાય વન વાય ટુ વાય ટુ માઇનસ વાય વન હોલ રેઝ ટુ થ્રી ડિવાઈડ બાય ફોર વાય વન વાય ટુ જે આપણે હમણાં જ જોઈ ગયા જ્યાં લખ્યું હતું ડી ટુ માઇનસ ડી વન હોલ રેઝ ટુ થ્રી ડિવાઈડ બાય ફોર ડી વન ડી ટુ હેડ લોસ ડ્યુ ટુ હાઇડ્રોલિક જમ્પ જો અમે તમને જે વાત કરીએ આપણી પાસે હાઇડ્રોલિક જમ્પ રેક્ટેન્ગ્યુલર ચેનલમાં હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આખું આ આપણી જેથી એનર્જી કર્વથી આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ થયું છે સૌથી પહેલાં આપણે શું જોઈ ગયા ઓપન ચેનલ ફ્લોની ડેફિનેશન અને ડિફરન્સ શું છે ક્લોઝ ચેનલ અને ઓપન ચેનલ વચ્ચે એના ક્લાસિફિકેશન આપણે જોઈ ગયા પછી આપણે વાત કરી હતી મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન એમાં કયા કયા સેમી સર્ક્યુલર રેક્ટેન્ગ્યુલર ટ્રેપેઝોઇડલ એન્ડ ટ્રાયંગ્યુલર તો આપણે આ ચેપ્ટરની અંદર કઈ વાત કરવાની છે રેક્ટેન્ગ્યુલર એન્ડ ટ્રેપેઝોઇડલ બરાબર પછી આપણે ભણી ગયા એનર્જી કર્વ એન્ડ સ્પેસિફિક એનર્જી બરાબર તો એમાં જે કર્વ આપણે જે ત્યાંથી સ્ટાર્ટ થાય છે ફરીથી રેક્ટેન્ગ્યુલર ચેનલ આખું ચેપ્ટર છે એના બેઝડ ઉપર જે રેક્ટેન્ગ્યુલર ચેનલ ઉપર બરાબર તો અત્યારે બી આપણે હાઇડ્રોલિક જમ્પ ભણી ગયા એ સેના માટે છે વિચ ઇઝ ઓન્લી ફોર રેક્ટેન્ગ્યુલર ચેનલ્સ બરાબર ઓન્લી ફોર રેક્ટેન્ગ્યુલર ચેનલ્સ એટલે ફરીથી ઇક્વેશન આપણે જે જોઈ ગયા વાય ટુ ઓર ડી ટુ જે આપણે કહીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય વન બાય ટુ અંડર રૂટ ઓફ વાય વન બાય ટુ સ્ક્વેર બુકમાં શું લખ્યું છે વાય વન સ્ક્વેર બાય ફોર લખ્યું છે એટલે ડી વન સ્ક્વેર બાય ફોર લખ્યું છે પ્લસ ટુ ક્યુ સ્ક્વેર બાય જી વાય વન ઇક્વેશન આપણે એક આ યાદ રાખવાનું છે બરાબર ખબર પડી ગઈ એ જ વસ્તુ લખી છે અહીંયા આગળ ઇન ટર્મ્સ ઓફ એટ ઇન ટુ કેટલા ટર્મ્સમાં લખ્યું છે આ વાય વન છે આ વાય ટુ છે સેક્શન વન વન ને સેક્શન ટુ ટુ અહીંયા આગળ ચેન્જ થાય છે બરાબર આખી વસ્તુ આ સ્મોલ ક્યુ શું છે કેપિટલ ક્યુ બાય બી રેટ ઓફ ફ્લો પર યુનિટ વિડ્થ પ્રોબ્લેમ સોલ્વ કરીએ ક્વેશ્ચન શું કીધું છે ફાઇન્ડ ધ ડેપ્થ ઓફ ફ્લો આફ્ટર ધ હાઇડ્રોલિક જમ્પ ઇન ધ રેક્ટેન્ગ્યુલર ચેનલ ઓફ 4 મીટર વિડ્થ ડેપ્થ ઓફ ફ્લો ફાઇન્ડ કરવાની છે વોટરની આફ્ટર ધ હાઇડ્રોલિક જમ્પ જમ્પ ક્રિએટ થયા પછીની ડેપ્થ ફાઇન્ડ કરવા એટલે કે ડી ટુ ફાઇન્ડ કરવાનું છે ડી ટુ ઓર વાય ટુ ફાઇન્ડ કરવાનું છે સેના માટે રેક્ટેન્ગ્યુલર ચેનલ આપણને આપી છે 4 મીટર વિડ્થ હેવિંગ અ ડિસ્ચાર્જ ઓફ 16 મીટર ક્યુબ પર સેકન્ડ બરાબર કેપિટલ બી આપણને આપ્યું છે 4 મીટર કેપિટલ ક્યુ આપ્યું છે આપણને 16 મીટર ક્યુબ પર સેકન્ડ ઇક્વેશન આ જ લખ્યું એમાં સ્મોલ ક્યુ મળી જાય આપણને
સ્મોલ ક્યુ મળી જાય તો આ ઇક્વેશનમાં આપણે યુઝ કરીએ, આપણને વાય વન આપ્યો છે, જોઈએ ચેક કરીએ. ધ ડેપ્થ ઓફ ફ્લો વોટર ઇન ધ ચેનલ બિફોર ધ હાઇડ્રોલિક જમ્પ વોઝ 0.5 મીટર. બિફોર હાઇડ્રોલિક જમ્પ કેટલી ડેપ્થ છે? 0.5 મીટર. બધી વેલ્યુ આપણને આપી છે. બિફોર જમ્પ કેટલું છે ડેપ્થ? 0.5 મીટર છે. આપણે સ્મોલ ક્યુ ડાયરેક્ટ નથી આપ્યો, પણ કેપિટલ ક્યુ કેપિટલ બી આપ્યો, આપણને સ્મોલ ક્યુ મળી જાય, સ્મોલ ક્યુ મળી જશે એટલે આપણને વાય ટુ મળી જશે. બસ આ ઇક્વેશન આપણે એપ્લાય કરવાનું છે, સિમ્પલ વસ્તુ છે. તો આપણને ડેપ્થ ઓફ હાઇડ્રોલિક ડેપ્થ ઓફ ફ્લો આફ્ટર ધ હાઇડ્રોલિક જમ્પ જે આપણે ક્વેશ્ચન માંગ્યો છે એ આપણને મળી જશે. અને જેને સોલ્યુશન જોઈતું હોય તો આપણી પાસે બુકમાં આ સોલ્યુશન પણ છે. સેમ વસ્તુ એ જ લખી છે, ડેપ્થ ઓફ ફ્લો એટ સર્ટેન સેક્શન ઓફ રેક્ટેન્ગ્યુલર ચેનલ ઓફ 4 મીટર વાઇડ ઇઝ 0.5 મીટર. ડેપ્થ ઓફ ફ્લો આપણને સ્ટાર્ટિંગમાં આપ્યો છે, બરાબર. ડિસ્ચાર્જ આપણને આપે છે, હાઇડ્રોલિક જમ્પ ક્રિએટ થાય છે અને એના પછીની ડેપ્થ ફાઇન્ડ કરવાની કીધી છે. સેમ વસ્તુ મેં જે કીધું, સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ બાય બી એ મળી જશે. ડી ટુ ઇઝ ઇક્વલ ટુ -d1/2 પ્લસ અંડર રૂટ ઓફ d1² / 4 પ્લસ 2q² / gd1. બધી વેલ્યુ આપણને ખબર છે, આપણને આન્સર મળી જશે 2.316. હવે અહીંયા આગળ ચેક કરો, સ્ટાર્ટિંગમાં કેટલી ડેપ્થ હતી? 0.5 મીટર હતી. અને સેકન્ડ ડેપ્થ કેટલી છે? 2.316. એટલે કેટલો બહુ મોટો રાઇઝ આવ્યો વોટર લેવલમાં. 0.52 cv આવી ગઈ, 2.316 મીટર, એટલે કે હાઇડ્રોલિક જેમ ક્રિએટ થયો, બરાબર. સેમ વસ્તુ છે, સેમ ક્વેશ્ચન રિપીટ થાય છે. આમાં શું છે, આપણને ક્રિટિકલ હાઇટ આપી છે, એ આપણે ફાઇન્ડ કરીએ અને એના બેઝિસ પર આપણે અહીંયા એક્સ્ટ્રા શું કીધું છે, હેડ લોસ ફાઇન્ડ કરવાનું કીધું છે. એટલે d2 - d1 3 d4 d1 d2 આપણને મળી ગયો. તો આપણને શું મળશે? HL પણ મળી જશે. સેમ ક્વેશ્ચન રિપીટ થાય છે. હવે ક્વેશ્ચન શું છે, ઇન ટર્મ્સ ઓફ ફ્રોડ્સ નંબર. ફ્રોડ્સ નંબર આપણે ફાઇન્ડ કરી નાખવાનો કેવી રીતે? તો v1/√gd1. ઇક્વેશન શું છે? v/√gd or gy, બરાબર. અહીંયા આગળ v1નો મતલબ શું છે? અપસ્ટ્રીમ સાઈડની વાત છે, બિફોર ધ જમ્પ, બરાબર. એટલે કે fe1 મળશે, v1/√gd1. આપણને v1 આપણને આપ્યું છે 6 મીટર પર સેકન્ડ. સ્મોલ ક્યુ મળી જશે આપણને q/b. તો આપણને fe મળી ગયો. fe મળી જાય તો આપણે fe વાળું ઇક્વેશન યુઝ કરવું છે. આમાં અહીંયા ભૂલ છે, આ -1 શું છે? આઉટસાઇડ ઓફ ધ સ્ક્વેર રૂટ આવશે. આન્સર અહીંયા સાચો છે, પણ અહીંયા આગળ એને પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. HL મળી જશે d2 - d1 3 d/4 d1 d2. અને પાવર લોસ ρgqh/1000, સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે. પાવર લોસ ρgqh/1000, અહીંયા એચ શું આવશે? HL આવશે. સિમ્પલ વસ્તુ છે. બસ આવા ટાઈપના ન્યુમેરિકલ આપણે હાઇડ્રોલિક જમ્પના આવતા હોય છે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? નેક્સ્ટ ટોપિક છે ગ્રેજ્યુઅલી વેરીડ ફ્લો GVF, બરાબર. તો GVF માટે કેટલાક અઝમ્પશન્સ છે, બરાબર. તો શું છે? ધ બેડ સ્લોપ ઓફ ધ ચેનલ ઇઝ અ સ્મોલ, ફ્લો ઇઝ અ સ્ટેડી એન્ડ હેન્સ અ ડિસ્ચાર્જ ક્યુ ઇઝ અ કોન્સ્ટન્ટ. ડિસ્ચાર્જ ક્યુ કોન્સ્ટન્ટ, કારણ કે આમાં શું છે, ગ્રેજ્યુઅલી વેરીડ ફ્લો થાય છે. ફ્લોમાં એટલો બધો ચેન્જ આવતો નથી, એટલે ડિસ્ચાર્જ એટલો બધો ચેન્જ થવાનો નથી, એટલે ડિસ્ચાર્જ ક્યુને આપણે કોન્સ્ટન્ટ આપણે એઝ્યુમ કરી લઈએ છીએ. ફ્લો સ્ટેડી એટલા માટે. શું છે? એનર્જી કરેક્શન ફેક્ટર આલ્ફા ઇઝ યુનિટી, આપણે કામનું નથી. એક્સેલરેશન ઇફેક્ટ ઇઝ નેગ્લેજિબલ, હેન્સ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન આપણા કામનું શું છે? આ વસ્તુ છે. ધ ફોર્મ્યુલા સજેસ્ટ જેસિસ ફોર્મ્યુલા, મેનિસ ફોર્મ્યુલા વિચ આર એપ્લિકેબલ ટુ ધ યુનિફોર્મ ફ્લો આર ઓલ્સો એપ્લિકેબલ ટુ ધ ગ્રેજ્યુઅલી વેરીડ ફ્લો. એટલે કે જેસિસ ફોર્મ્યુલા, મેનિસ ફોર્મ્યુલા જે આપણે એપ્લાય કરીએ છીએ, જે આમાં પણ આપણે સેમ એપ્લાય કરવાનું છે. ચેનલ ઇઝ અ પ્રિઝમેટિક. પ્રિઝમેટિક કોને કહેવાય? તો આપણે નોટ્સની અંદર ફર્સ્ટ પેજ પર લખેલું છે, પ્રિઝમેટિક ચેનલ એન્ડ નોન પ્રિઝમેટિક. પ્રિઝમેટિક શું છે? ચેનલ હેઝ અ સેમ સ્લોપ, સેમ સાઇઝ, સેમ શેપ ઓલ અલોંગ ધ લેન્થ ઓફ ધ ચેનલ, વિચ ઇઝ નોન એઝ અ પ્રિઝમેટિક ચેનલ. એના અઝમ્પશન છે. જો આ રીતે છે, આપણી પાસે શું છે, ક્રોસ સેક્શન પર ચેક કર્યો, આ પિંક કલરનું જે બોટમ છે, રેક્ટેન્ગ્યુલર ચેનલ આપણને આપી છે બોટમ છે, એના પર આ ફ્રી સરફેસ વોટર લેવલ આ છે. એટલે એનાથી શું મળશે આપણને? એનર્જી લાઇન ઉપર 1v² / 2g એટલા એડ થઈને આપણને એનર્જી લાઇન મળવાની છે. અને એનું ઇક્વેશન આપણે પ્રૂવ નથી કરવાનું, ખાલી આટલું યાદ રાખવાનું છે કે dh/dx આ શું છે? સ્લોપ છે, બેડ સ્લોપ છે. ib - ie/1 - v² / gh એટલે કે fe² બરાબર. એ વસ્તુ છે.
એટલે કે જો વેન ડી એચ બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેન એચ ઇઝ અ કોન્સ્ટન્ટ ઓર ડેપ્થ ઓફ વોટર અબાઉ ધ બોટમ ઓફ ધ ચેનલ ઇઝ અ કોન્સ્ટન્ટ. જો ધેન ઝીરો હોય તો ડી એચ બાય ડી એક્સ એટલે કે સ્લોપ શું છે પોઝિટિવ છે, વિચ મીન્સ ધ ડેપ્થ ઓફ વોટર ઇન્ક્રીઝિસ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ફ્લો. આ જે ફિગર બનાવી છે અહીંયા આગળ એની વાત છે. અને લેસ ધેન ઝીરો હોય તો ડીએચ બાય ડીએક્સ ઇઝ નેગેટિવ, સ્લોપ નેગેટિવ થશે, વિચ મીન્સ ધ ડેપ્થ ઓફ વોટર ડિક્રીઝિસ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ફ્લો. એટલે શું કહેવા માગે છે કે સ્લોપ તમારે ડીએચ બાય ડીએક્સ ઝીરો છે તો એચ એટલે કે હાઈટ કોન્સ્ટન્ટ રહેવાની છે બરાબર અબાઉ ધ બોટમ ઓફ ધ ચેનલ. બોટમ ઓફ ધ ચેનલ કઈ છે? આ બોટમ ઓફ ધ આ શું છે? બોટમ ઓફ ધ ચેનલ છે પિંક કલરની, એની પર એચ છે. જો ડી એચ બાય ડી એક્સ એટલે કે સ્લોપ તમારો ઝીરો રહેવાનો છે એટલે કે સેમ આ સ્લોપ રહેવાનો છે તો તમારી જે વોટર ફ્લોની ડેપ્થ છે એ બેડ સ્લોપની ઉપર રહેશે. જો પોઝિટિવ હશે સ્લોપ તો શું થશે? એનો મતલબ કે વોટર લેવલ ઇન્ક્રીઝ થશે ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ફ્લો. ડાયરેક્શન ઓફ ધ ફ્લો શું છે? ત્યારે વોટર લેવલ ઇન્ક્રીઝ થશે. અને જો નેગેટિવ આવશે એનો મતલબ શું છે? કે વોટર લેવલ ડિક્રીઝ થશે. આ વસ્તુ કહેવા માગે છે, ખબર પડી ગઈ? ગ્રેજ્યુઅલી વેરીડ ફ્લો માટેની. નાવ નેક્સ્ટ ટર્મ છે બેકવોટર કર્વ એન્ડ એફ્લક્સ. હવે શું કહેવા માગે છે? આપણી પાસે આ જે બેડ ચેનલ છે બરાબર, આ ચેનલ છે એની બેડ લેવલ છે. બેડ અહીંયા આગળ ડેપ્થ ઓફ ફ્લો આપણને એચ વન મળે છે. આપણી પાસે વોટર ફ્લો થઈ રહ્યું છે એચ વન છે, કોન્સ્ટન્ટ એની ડેપ્થથી જઈ રહ્યું છે બરાબર. આપણી પાસે આ કયું ફ્લો છે? ગ્રેજ્યુઅલી વેરીડ ફ્લો. એટલે ડેપ્થ ઓફ ફ્લો એટલી બધી ચેન્જ નહીં થાય. પણ સપોઝ કે એના કોઈ એના ફ્લોમાં એના પાથમાં કોઈ ઓબસ્ટ્રક્શન ક્રિએટ થશે, કોઈ ઓબસ્ટ્રક્શન આપણી પાસે આવશે તો વોટર લેવલ રાઈઝ થશે બરાબર. સીધી વાત છે કે ભાઈ આપણી પાસે કોઈ ફ્લો જઈ રહ્યો છે અને રસ્તામાં કંઈ વસ્તુ પડી છે તે વોટર એને ટકરાઈને એની કૂદીને જશે એટલે કે વોટર લેવલ રાઈઝ થશે. તો અહીંયા પણ એ જ છે કે સ્ટાર્ટિંગમાં આપણી પાસે ડેપ્થ એચ વન છે, ઓબસ્ટ્રક્શન અહીંયા આગળ છે અને આપણે ડેપ્થ એચ ટુ મળશે. એટલે શું થશે કે હાઈટ શું છે ઇન્ક્રીઝ થશે પણ કેવી? મેક્સિમમ લેવલ સુધી ઇન્ક્રીઝ થશે. અહીંયા આગળ લખ્યું છે એફ્લક્સ ઇઝ ડિફાઈન્ડ એઝ અ મેક્સિમમ ઇન્ક્રીઝ ઇન ધ વોટર લેવલ ડ્યુ ટુ ધ ઓબસ્ટ્રક્શન ઇન ધ પાથ ઓફ ફ્લો ઓફ વોટર. મેક્સિમમ ઇન્ક્રીઝ ઇન વોટર લેવલ એટલે મેક્સિમમ એટલે કે એચ ટુ માઇનસ આપણે એચ વન કહીશું એ આપણને જે આન્સર મળશે એને કહીશું આપણે એફ્લક્સ બરાબર. અને બીજું શું છે? બેક વોટર કર્વ એટલે કે આપણી પાસે અપસ્ટ્રીમ સામે જે પ્રોફાઇલ મળી, આ જે કર્વ પ્રોફાઇલ મળી એને આપણે કહીશું બેક વોટર કર્વ. અને બીજી વસ્તુ આપણે અહીંયા આગળ જે આપણે ભણી ગયા શું છે કે ડી એચ બાય ડી એક્સ ઇઝ ગ્રેટર ધેન ઝીરો એટલે કે પોઝિટિવ છે એ ત્યારે જે આપણને પ્રોફાઇલ મળવાની છે. તો પ્રોફાઇલ ઓફ ધ વોટર ઇઝ સો ઓપ્ટેન ઇઝ કોલ્ડ એઝ અ બેક વોટર કર્વ બરાબર. અને જો નેગેટિવ છે તો શું છે? ડ્રોપ ડાઉન કર્વ. આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. બેક વોટર કર્વ પોઝિટિવ જ્યારે આપણી પાસે સ્લોપ મળે છે તો બેક વોટર કર્વ, અને નેગેટિવ મળશે તો ડ્રોપ ડાઉન કર્વ. ખબર પડી કે બેક વોટર કર્વ શું છે? એને ડેફિનેશન લખી છે ધ પ્રોફાઇલ ઓફ અ રાઇઝિંગ વોટર ઓન ધ અપસ્ટ્રીમ સાઇડ ઓફ ધ ડેમ ઇઝ કોલ્ડ એઝ અ બેક વોટર કર્વ બરાબર. આટલી વસ્તુ ખબર પડી ગઈ. શું કહેવા માગે છે? બેક વોટર આ ઇક્વેશન આ ડેફિનેશન આપણે જીટીયુની અંદર પૂછાય છે મોસ્ટ પ્રોબેબલ. દરેક વખતે આ ડેફિનેશન હોય છે. એફ્લક્સ કોને કહેવાય અને બેક વોટર કર્વ કોને કહેવાય? તો એફ્લક્સ ખબર પડી કે મેક્સિમમ રાઇઝ ઓફ ધ વોટર લેવલ ડ્યુ ટુ ધ ઓબસ્ટ્રક્શન ઇન ધ પાથ ઓફ ફ્લો પડી ગઈ ખબર. અને બેક વોટર કર્વ શું છે? તો જે આપણને પ્રોફાઇલ મળે છે અપસ્ટ્રીમ સાઇડમાં એટલે એ ક્યારે મળશે? તો બેડ જે આપણી પાસે જે સ્લોપ છે પોઝિટિવ છે, ડી એચ બાય ડી એક્સ ઇઝ ગ્રેટર દેન ઝીરો. ઓકે, તો અહીંયા આગળ આ ચેપ્ટર અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. રેપિડલી વેરીડ ફ્લો વિચ ઇઝ હાઇડ્રોલિક જેમ એન્ડ ગ્રેજ્યુઅલી વેરીડ ફ્લો, આ બંને વસ્તુ તમને ખબર પડી ગઈ. તો અહીંયા આગળ ઓપન ચેનલ ફ્લો આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય છે. એટલે ક્વિક રિવિઝન કરી નાખીએ. સ્ટાર્ટિંગમાં શું હતું કે ડેફિનેશન હતી ઓપન ચેનલ ફ્લો કોને કહેવાય છે? કે વેન ધ ફ્લો ઓફ લિક્વિડ ઇઝ ઓપન ટુ ધ એટમોસ્ફિયર. ફ્લો ઓફ લિક્વિડ ઇઝ ઓપન ટુ ધ એટમોસ્ફિયર વિચ ઇઝ નોન એઝ અ ઓપન ચેનલ ફ્લો. અને ડિફરન્સ આપણે ઓપન ચેનલ અને ક્લોઝ ચેનલનો ડિફરન્સ આપણે જોઈ ગયા. પછી આવે છે ક્લાસિફિકેશન ઓફ ધ ઓપન ચેનલ ફ્લો. ચાર ક્લાસિફિકેશન છે: સ્ટેડી એન્ડ સ્ટેડી, યુનિફોર્મ નોન યુનિફોર્મ, લેમિનર ટર્બ્યુલન્ટ એન્ડ સબ ક્રિટિકલ, ક્રિટિકલ એન્ડ સુપર ક્રિટિકલ બરાબર. પછી વાત આવી ગઈ મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન્સની. મોસ્ટ ઇકોનોમિક સેક્શન કોને કહેવાય? કે આપણને મિનિમમ મિનિમમ કોસ્ટ પડે એને કન્સ્ટ્રક્ટ કરવા માટે. એટલે એના માટે શું જોઈએ? તમારે મિનિમમ
હાઇડ્રોલિક પેરીમીટર વેટેડ પેરીમીટર મિનિમમ આપણે એચિવ થવી જોઈએ. એટલે એના માટે આપણે રેક્ટેન્ગ્યુલર ચેનલ અને ટ્રેપેઝોઇડલ ચેનલ માટેની બે કન્ડિશન જોઈ ગઈ. બંનેની બે બે કન્ડિશન હતી, બરાબર. એ બંને કન્ડિશન આપણે ચેક કરી લીધી. પછી આપણે વાત આવી એનર્જી, સ્પેસિફિક એનર્જી એન્ડ સ્પેસિફિક એનર્જી કર્વ, વિચ ઇઝ ઓનલી ફોર ધ રેક્ટેન્ગ્યુલર ચેનલ, બરાબર. એમાં ક્રિટિકલ હાઇટ મળી ગઈ, ક્રિટિકલ ડેપ્થ મળી ગઈ, ક્રિટિકલ આપણે મિનિમમ એનર્જી મળી ગઈ અને ક્રિટિકલ વેલોસિટી મળી ગઈ. એના પછી આપણી વાત થઈ હાઇડ્રોલિક જમ્પની, અને એ શું છે, રેપિડલી વેરીડ ફ્લો છે અને ગ્રેજ્યુઅલી વેરીડ ફ્લો છે. હાઇડ્રોલિક જમ્પ માટેના આપણે ઇક્વેશન બે યાદ રાખવાના છે. એક તમારે ડી ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી વન ઇન ટર્મ્સ ઓફ સ્મોલ ક્યુ અને ઇન ટર્મ્સ ઓફ ફ્રોડ્સ નંબર, બરાબર. એટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. અને ગ્રેજ્યુઅલી વેરીડ ફ્લો આ હાઇલાઇટ્સ તમને આપી છે. જો આ બે કન્ડિશન રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે, ટ્રેપેઝોઇડલ સેક્શન માટે બે કન્ડિશન આપી છે. એ વસ્તુ છે. બીજી વસ્તુ કે જે થીટા આપણી પાસે જે આવે છે, થીટા કેટલો હોવો જોઈએ, 60. બેસ્ટ સાઇડ સ્લોપ આપણે ટ્રેપેઝોઇડલ સેક્શન બનાવીએ જેમાં સાઈડ સ્લોપ જે મળે છે એમાં એંગલ કેટલો બનવો જોઈએ, તો 60. તો આપણને બેસ્ટ ક્રોસ સેક્શન, ઇકોનોમિકલ સેક્શન મળવાનું છે, બરાબર. એ વસ્તુ છે. બસ આટલા આપણે ઇક્વેશન યાદ રાખવાના છે હાઇડ્રોલિક જમ્પ માટેના. એનું એચએલની ઇક્વેશન યાદ રાખવાનું છે અને ગ્રેજ્યુઅલ વેરીડ ફ્લો માટેનું ઇક્વેશન આવે છે. બસ આપણે અહીંયા આગળ આ ચેપ્ટર અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર.